ચોમાસાની શરૂઆતે જ મેઘરાજા ધમાકેદાર વરસ્યા. ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. બોટાદના બરવાળામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરતના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. જિલ્લાના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત. અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વહેલી સવારથી અલગ અલગ જગ્યાઓ પર વરસાદ છે. સીધા દ્રશ્યો ભાવનગરના ઘોઘાથી. સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. બોટાદના બરવાળામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસી ગયો. ભાવનગર પહોંચીએ. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ છે. કુંભારવાડા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે. ચોમાસાના આગમનના કારણે પાણી ભરાવાની સમસ્યા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આપ જોઈ રહ્યા છો શું થઈ રહી છે. કારિયાબીડ સંસ્કાર મંડળમાં પણ પાણી પાણી છે. વાઘાવાડી રોડ પર પાણી ભરાઈ ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીમાં વરસાદ, પહેલો વરસાદ અને પાણી પાણી થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ બની રહી છે. ભાવનગર બોટાદમાં સારો વરસાદ છે. ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. પહેલો વરસાદ અને પહેલા જ વરસાદમાં પાણી પાણી થઈ રહ્યું છે. નીચાણવાળા કુંભારવાળા વિસ્તારમાં જે દર વર્ષે થાય છે એ આ વર્ષે પણ પરિસ્થિતિ છે. ઘૂંટણસમાં પાણી ભર્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદની ખબર છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો મુશ્કેલીનો વેઠવી પડી રહી છે. નવનીત જોડાય છે. નવનીત, પહેલો વરસાદ અને પહેલા વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું છે. નવનીત જનક ચોક્કસ જણાવ્યું કે ભાવનગરમાં આજે સતત બીજા દિવસે જિલ્લાભરની અંદર વરસાદી માહોલ છે એ યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે તળાજા અને જે જેસર તાલુકા પંથક છે ત્યાં ખૂબ સારો વરસાદ છે નોંધાયો હતો. તળાજાની અંદર 1 ઇંચ અને જયારે જેસર તાલુકાની અંદર 2 ઇંચ જેવો વરસાદ નોંધાયો. જયારે આજે ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદ છે એ ચોમાસાનો નોંધાયો છે. બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના જે અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા. જયારે જિલ્લાની વાત કરીએ તો આજે જેસર, સિંહોર, પાલતાણા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ જે વરસાદ છે નોંધાયો છે. વરસાદ થવાના કારણે થઈને જે ખેડૂતો છે, ધરતીપુત્રો છે, એ સારા વરસાદને લઈને ખુશખુશાલ થયું ત્યાં છે. તો નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. તો બીજી બાજુ જે શહેરનું જે ગૌરીશંકર સરોવર છે કે જ્યાંથી શહેરને પાણી પૂરું પાડવા છે, એ ગૌરીશંકર સરોવરમાં પણ કુંભારવાડા વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં શું પરિસ્થિતિ થાય છે, પ્રી મોન્સૂન નામે પણ શું થાય છે આપ જોઈ રહ્યા છો. ગૌરીશંકર સરોવરમાં નવા નીર પણ આવ્યા છે ભાવનગરની અંદર અને ચોમાસામાં પહેલો વરસાદ અને આ પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ હાલમાં સર્જાય છે. કાળિયાબીડ અને આજુબાજુના વાઘાવાડી રોડ પર પણ પાણી ભરાય છે. વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું આવી ગયું છે. ગૌરીશંકર તળાવ કે જ્યાં નવા નીરની આવક પણ થઈ છે, ભાવનગર જિલ્લામાં અને બોટાદ બંને જિલ્લાઓમાં આજુબાજુના જિલ્લાઓમાં સારો વરસાદ છે અને સાર્વત્રિક વરસાદ છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગૌરીશંકર તળાવ પણ પાણી આવ્યા છે. સાર્વત્રિક વરસાદ છે. નવા નીરની આવક પણ થઈ ચૂકી છે. ભાવનગર માટે આ જીવાદોરી સમાન આ ગૌરીશંકર તળાવ કહેવાય છે. એમાં પણ પહેલા વરસાદમાં જ નવા નીરની આવક જોવામાં આવી રહી છે.